હેલો ફ્રેન્ડ્સ, ગુજરાતી રસોડુમાં તમારું સ્વાગત છે અને હું છું પલક. આપણે આ રસોડે અવનવી વાનગીઓ શીખતા હોઈએ છીએ અને આજે આપણા રસોડે જે વાનગી બનવાની છે એ તમે ખાધી તો બહુ બધી વાર હશે, પરંતુ એનું આ વર્ઝન છે, એનું નામ પણ કદાચ તમે નહીં સાંભળ્યું હોય એટલી યુનિક વાનગી આપણે આજે આપણા રસોડે બનવાની છે. અને જે બનાવવાના છે ભાવનાબેન શાહ, આવો એમને બોલાવી લઈએ. કેમ છો ભાવનાબેન? બસ મજામાં. ગુજરાતી રસોડુમાં તમારું સ્વાગત છે. થેન્ક યુ. આજે અમારા દર્શકો માટે એકદમ આમ કોમન પણ એનું એક નવું વર્ઝન તમે લઈને આવ્યા છો એકદમ યુનિક અંદાજમાં, તો એ કઈ વાનગી છે? આપણે વટાણાના સ્ટફ ગુલાબ જાંબુ બનાવીશું. અરે વાહ, એટલે ગુલાબ જાંબુ તો બધાએ જ ખાધા હશે અને મોસ્ટ ઓફ બધાની પ્રિય મીઠાઈમાં ગુલાબ જાંબુ તો હોય જ, અને એનું એક નવું વર્ઝન બનવાનું છે એટલે વટાણાના ગુલાબ જાંબુ બનવાના છે. નામ જેટલું યુનિક લાગે છે એટલો ટેસ્ટ પણ એટલો જ યુનિક હશે. હવે એના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. આપણે મિલ્ક પાવડર જોશે, બદામની કતરણ, ડ્રાયફ્રૂટનો ભૂક્કો, ઘી, ઇલાયચી, વટાણા, બ્રેડ, ખાંડ અને ચાસણી. એટલે ઇન્ગ્રેડિયન્ટ્સ છે ને આમ આપણને જોઈએ ને તો એવું લાગે કે આનાથી આપણે ગુલાબજાંબુ બનાવવાના છે, કારણ કે બ્રેડ છે, વટાણા છે, એટલે કંઈક અલગ જ વાનગી બનવાની છે. તો વાનગી બનાવવાની શરૂઆત કરીશું. ભાવનાબેન, સૌથી પહેલાં શું કરીશું? આપણે વટાણાનો માવો છે એનો આપણે હલવો બનાવીશું. ઓકે. આપણે એક ચમચી ઘી લઈશું, અને વટાણા છે એને ક્રશ કરેલા છે, પાણી કંઈ નાખવાનું નહીં, એમને જ ક્રશ કરવાના છે. એકદમ ઝીણા ક્રશ? હા, એકદમ ઝીણા ક્રશ કરવાના છે. એક નાની વાડકી જેટલા વટાણા? હા, એક નાની વાડકી વટાણા છે. અને આપણે ધીમમાં તાપે એની કચાશ જાય ત્યાં સુધી શેકવાના. આપણે જ્યારે આને કટ કરીશું ને ત્યારે અંદરથી ગ્રીન કલર એટલો સરસ લાગશે, એટલે જે કાલા જામમાં આપણે વચ્ચે જામની ફ્લેવર આવતી હોય છે. અને આપણે આનો હલવો જ બનાવવાનો છે એટલે વટાણાની કોઈ એવી ફ્લેવર નહીં આવે, સરસ લાગશે. અને આપણે વટાણાનો હલવો તો બનાવતા જ હોઈએ છે. અને વટાણામાં જ્યારે તાજા વટાણા હોય ને તો એની એક મીઠાસ ઓટોમેટિક એની અંદર હોય જ છે, એટલે એની મીઠાસ અને આપણે ઉપરથી એની અંદર થોડું ખાંડ ને નાખીશું, અને આપણે મિલ્ક પાવડર બી નાખીશું થોડો, એટલે એ બી આવી જશે. આપણે બે ચમચી ખાંડ નાખીશું. એટલે ગુલાબ જાંબુ છે ને બધાના ઘરે બનતા હોય, પણ આ રીત જે છે અને આ વટાણાના ગુલાબ જાંબુ છે એકદમ યુનિક છે. અને દર્શકોને તમે બધા જ જાતના ગુલાબ જાંબુ ખાધા હશે, આપણે અંદર પનીર સ્ટફ કરીએ છીએ, માવા સ્ટફ કરેલા, પણ આ એકદમ યુનિક વાનગી છે. અને આવો આઈડિયા બી ના આવે કે આપણે એક જાતનું શાક બી કહેવાય, કઠોળ બી કહેવાય, એના તમે ગુલાબ જાંબુ બનાવો એ અલગ જ લાગે થોડુંક. અને અંદરથી કલર ગ્રીન નીકળશે એટલે કોઈને એવું થશે કે અંદર પિસ્તાનું સ્ટફિંગ કર્યું હશે એવું લાગે. અને વટાણા એકદમ ફ્રેશ હોય ને એટલે જો કલર બહુ સરસ ગ્રીન આવશે. આપણે ખાંડ ઓગળી ગઈ છે, એક ચમચી ડ્રાયફ્રૂટનો ભૂકો નાખીશું. આમાં મેં બદામ, પિસ્તા અને કાજુ ત્રણ વસ્તુ લીધી છે. અડધી ચમચી ઇલાયચી પાવડર નાખીશું, અને મિલ્ક પાવડર નાખીએ છીએ આપણે બે ચમચી, એટલે એનું બાઇન્ડિંગ વ્યવસ્થિત થાય છે, કારણ કે વટાણાનું પેલું છૂટું ના પડી જાય ને, એનો ગોળ બોલ બને એટલા માટે આપણે. અને માવો નાખીશું ને તો શું થશે કે માવાની અંદર કણી કણી થઈ જશે એટલે એનું થોડુંક આપણને પેલું હલવા જેવું લાગે. અને આ મિલ્ક પાવડર નાખીશું ને તો એના હિસાબે સરસ કલર બી નહીં બદલાય તમારો. થોડુંક આપણે મિલ્ક પાવડર નાખીશું એટલે થોડુંક હજુ તમને લાગે કે ઢીલું છે તો તમે ઉમેરી શકો. અને મિલ્ક પાવડરથી રીચનેસ બી બહુ સરસ આવશે, એટલે જ આપણે ખાંડ ખાલી બે ચમચી જ નાખી છે, કારણ કે ઉપર બ્રેડ બી કોરી જવાની. અને ચાસણી પણ આવશે, ચાસણીમાં બ્રેડના હિસાબે બ્રેડ ચાસણી પી લેશે એટલે, પણ અંદર આપણે થોડીક મીઠાસ જોઈએ. બસ તૈયાર છે આપણું, ગેસ બંધ કરી દઈશું. બસ આને એક બાઉલમાં કાઢી લઈશું આપણે.
અત્યારે એક વખત જોઈએ ને તો એવું લાગે જાણે દૂધીનો હલવો હોય, ગ્રીન કલર છે ને. આપણે પહેલા બ્રેડને વણી લઈશું, કારણ કે વણીશું ને તો એકદમ પતલી થશે ને, તો જે ઉપરનું પડ છે ને એ આપણને બહુ જાડું નહીં લાગે. કેમ કે બ્રેડ તરાય ને એટલે થોડીક ફૂલે વધારે, એટલે પછી એનું પડ છે ને બહુ જાડું લાગે. મોટી બ્રેડ લેવાની છે, હા મોટી લેવાની, કાપી લેવાની. હા પછી આ બધી ધારી કપી જાય ને તો ઉપર બહુ જ બ્રેડ બ્રેડ ના લાગે તમને. આપણે બ્રેડમાંથી શાહી ટુકડા બનાવતા હોય છે અને વટાણાનો તો આપણે ઓલવેઝ શાકમાં એમાં ઉપયોગ કરતા હોઈએ છીએ, ત્યારે કોઈને પણ આવો વિચાર ના આવે કે આ બે વસ્તુને મિક્સ કરીને ગુલાબજાંબુ પણ બની શકે. આપણી બ્રેડ બનાઈ ગઈ છે અને આપણે જે વટાણાનો જે બનાવ્યો હતો હલવો એના ગોર બોલ વાટ દીધા છે. આપણે આને હવે કટ કરી દઈશું અને પીછીથી થોડુંક પાણી લગાવી દઈશું, કારણ કે આપણને ઇઝીલી રાઉન્ડ કરતા ફાવે. સાઈડમાં પાણી લગાવી દઈશું. હવે આ ઉપર આ બોલ મૂકી દેવાનો અને આવી રીતે, અને ઉપર બી કદાચ તમને એવું લાગે ને તો સહેજ પીછી મારી અને બ્રેડ ચોટી જાય, ટૂંકમાં ઉપર બ્રેડ આવી જવી જોઈએ. થોડુંક ધ્યાનથી કરવાનું અને તમે કદાચ ઉપરની બ્રેડ ના કાપો ને તોય વાંધો ના આવે, પણ કાપી લઈએ ને તો આપણને બહુ બ્રેડ બ્રેડ ના લાગે. બસ થોડીક વાર ધીમી થઈને પછી બધો ભાગ ઉપર લઈ દેવાનો આવી રીતે, એટલે ઉપર બ્રેડ આ બધો વટાણાનો માવો અંદર જતો રહેશે. એકદમ ધ્યાનથી કરવું પડશે કારણ કે બ્રેડ છે એટલે. પછી તમને કદાચ એવું લાગે કે મને પ્રોબ્લેમ જેવું લાગે છે તો તમારે બ્રેડ નહીં કાપવાની, ગોળ નહીં કાપવાની, તો ઉપર આરામથી આવી જશે. એવી રીતે બી હું તમને એક બતાવી દઉં. જો આપણો થઈ ગયો બરાબર. હવે તમને એવું લાગે કે મને પ્રોબ્લેમ લાગે છે તો તમારે બ્રેડનો આગળનો ભાગ નહીં કાપવાનો, તમારે એમને જ મૂકી દેશો તો ઇઝીલી થઈ જશે. જો પછી તમને એવું લાગે ને તો ઉપરથી થોડીક બ્રેડ કાપી લેવાની. ઘી મૂકી દઈશું ત્યાં સુધી. અને તમારે બ્રેડ છે ને એટલે થોડુંક પાણીવાળો હાથ કરી દો ને એટલે ચોટી જશે થોડીક વારમાં તરત જ. અને કદાચ બીજી એક તમને ના ફાવે તો તમારે બ્રેડને પાણીમાં બોળી દેવાની ઓકે અને સેજ દબાઈ દેવાની, તો એકદમ ઇઝીલી થઈ જશે. એવું બી બતાવી દઉં તમને એક વખત, આ બ્રેડને આપણે આખી પાણીવાળી કરી દેવાની કે આવી રીતે બાઉલમાં પાણીમાં બોળી, એ તમને એકદમ ઇઝી પડશે. અને સેજ નીતારી દેવાનું પાણીનો ભાગ બધો અને પછી આની ઉપર લગાવી દે મૂકી દેવાનું. આ તમને એકદમ ઇઝી પડે. પણ આમાં એક વાતનું ધ્યાન રાખવાનું કે બ્રેડ વધારે ભીની ના થાય. હા વધારે ભીની ના થાય એનું ધ્યાન રાખવાનું, એટલે જ આપણે કિનારી ઉપર કર્યું. પણ આને તમને સાંધા જોઈન કરવામાં તકલીફ નહીં પડે, એટલે તમારે ત્રણે ત્રણ રીતમાંથી તમને જે વધારે સારી લાગે પછી ફરી વખત આપણે બધાને સાંધા. હવે સેટ સેટ થઈ જાય ને પછી સરસ થઈ જાય તરત જ. પછી કોઈક જગ્યાએ એવું લાગે આપણને સેજ આમ તો સેજ લગાવી દેવાની. બસ આપણું ઘી થઈ ગયું છે, આપણે મૂકી દઈએ હવે. ગુલાબ જાંબુ જેવા બ્રાઉન થાય
એટલે પછી આપણે ચાસણી તૈયાર જ રાખી છે, એટલે ખાલી ગરમ કરી દઈશું ચાસણીને આપણે. એમાં આપણે એક ચમચી ઇલાયચી પાવડર નાખી દઈશું. સેમ તમને ગુલાબજાંબુ જેવું જ કલર બધું પકડાશે સરસ. આમ તો આપણે જે રીતે બ્રેડ પકોડા બનાવીએ છીએ એ સ્ટાઇલથી જ બનાવવાના છે, પણ આપણે હલવો છે ને એટલે એકદમ પાણીમાં નથી નાખી દીધું, એ કદાચ હલવામાં બી ખાંડ ડૂબે એટલું પાણી, અડધી વાડકી પાણી લેશો એટલે ખાંડ ડૂબે એટલું પાણી થઈ જશે. સહેજ ઉકળે એની ખાંડ ઓગળી જાય અને સહેજ ચીકાશ પકડે એટલે બંધ કરી દે. એમાં કોઈ તાર નથી જોવાનો. તમારે આમાં કેસર નાખવું હોય તો કેસર પણ નાખી શકાય. અને આને શું 3-4 કલાક તમે ચાસણીમાં રાખો ને પછી ખાવાની મજા વધારે આવે. હા, કારણ કે બ્રેડ છે બધું જ ખાંડનું જે ચાસણી છે અબ્સોર્બ કરી લેશે. અને આપણે ખાંડની ચાસણીમાં ના નાખીએ ને અત્યારે જો જોઈએ તો અત્યારે જેટલા ટેમ્પટિંગ લાગી રહ્યા છે, પણ તમને બહારનું પડ ઇક્કું લાગે. હા, કારણ કે એમાં ખાંડ ના હોય ને એટલે ઉપરનું ખાંડ જાય એટલા માટે થઈને જ આપણે બ્રેડ તો એકદમ મોરી હોય ને પછી એ ટેસ્ટ ના સારો લાગે. અને ચાસણીમાં તો નાખવી જ પડે તમારે. અને આપણે ચાસણીમાં નાખીશું ને થોડો કલર બી ડાર્ક થશે. અને થોડાક ચાસણી એટલે થોડાક ફૂલશે પણ ખરા, ગુલાબજાંબુ જેવા જ લાગે છે ને. અને બ્રેડ વાળું છે એટલે થોડી સાઈઝ આપણી બ્રેડ મોટી છે એટલે થોડીક સાઈઝ મોટી થઈ છે. એટલે નોર્મલ આપણે જે ગુલાબજાંબુ ખાતા હોય એના બે ગુલાબજાંબુ કરીએ એટલું એક આપણો થાય. આપણે કાં તો ચાસણી ગરમ હોવી જોઈએ કાં તો ગુલાબજાંબુ, બેમાંથી એક વસ્તુ ગરમ હોવી જોઈએ તો જ તમારી આ ચાસણી પીસે. આપણી ચાસણી તૈયાર છે. આપણે એને સહેજ હલાવી દઈશું. ઇલાયચી નાખી છે ને એ સહેજ હલાવી દઈશું અને આપણે આ ગુલાબજાંબુ એમાં મૂકી દઈશું. અને એકાદ કલાક તો આમાં રાખશો ને તો ચાસણી પીવાઈ જશે. જો આપણો એક કલાક થઈ ગયો છે, ચાસણી સરસ પીવાઈ ગઈ છે. આપણે એને જો આપણે એને કટ કરીશું એક વચ્ચેથી, જો એકદમ કેટલું સોફ્ટ થઈ ગયું છે અને વચ્ચે જો કલર એકદમ સરસ. આ વચ્ચે આમ પિસ્તાની ઘારી હોય ને એવું લાગે. આપણે થોડીક ચાસણી નાખી દઈશું. બદામની કતરન નાખીશું. તૈયાર છે વટાણાના સ્ટફ ગુલાબજાંબુ. ભાવનાબેન, તમે અમારા ગુજરાતી રસોડુના રસોડે આવીને આટલી યુનિક વાનગી શીખવી એ બદલ ગુજરાતી રસોડુ તરફથી તમને આગળ. જો તમે તમારી રેસીપી અમારા ગુજરાતી રસોડુના રસોડે બનાવવા ઈચ્છો છો તો અત્યારે જ તમારી રેસીપી અને તેના ફોટા અમને અમારા વોટ્સએપ નંબર 8238234001 પર મોકલી આપો, અથવા તમે તમારી રેસીપી અમને ઈમેલ પણ કરી શકો છો. અમારું ઈમેલ આઈડી છે recipe@gujaratirasodu.com.